હાલના સમયમાં બોલિવૂડના જૂના ગીતોને નવા તાલ સાથે રજૂ કરવામાં આવે છે તે બાબતે ભુજના સંગીત રસિક અંબા પ્રસાદ ત્રવાડીએ વાત કરી હતી. જો જૂના ગીતોને જે નવી રીતે રજૂ કરવામાં આવે છે એમાં એક આનંદની વાત એ છે કે આપણે પાછા જૂના ગીતો તરફ ફર્યા છીએ અને એનું કારણ એ છે કે જૂના ગીતોમાં જે મીઠાશ, જૂના ગીતોમાં જે ભાવનાત્મક આપણું જોડાણ અને જૂના ગીતોમાં જે તર્જ અને સંગીતકાર અને ગાયકીની જે ખૂબીઓ હતી એ ખૂબીઓ આજે આપણે જોવા નથી મળતી. એને કારણે આપણે જૂના ગીતોમાં આપણે તરફ જઈ રહ્યા છીએ. બીજી વાત, જૂના ગીતોની અંદર પોએટ્રી એ પણ બહુ અગત્યની હતી જે પણ નવા ગીતોમાં આપણે મળતી નથી. પરંતુ આજે જૂના ગીતોને જે રીતે નવી રીતે પ્રોફેશનલી રીતે જે રજૂ કરવાની જે એક સ્ટાઇલ શરૂ થઈ છે એ ખતરનાક પણ છે અને જૂના ગીતોની મીઠાશ અને એની ગુલોકારી અને એની અદાયગી બધાને નુકસાન પણ કરે છે. દાખલા તરીકે નવા ગીતોમાં આજે ફ્યુઝન શૈલી પ્રચલિત છે, રિમિક્સની શૈલી પ્રચલિત છે. હવે આ શૈલીમાં શું કરવામાં આવે છે અને આજની જે ઓડિયો સિસ્ટમ્સમાં જે ડેવલપમેન્ટ થયું છે એને કારણે આ ફ્યુઝનને એ જે છે ને એ જરાક હૃદય કરતાં મગજ ઉપર ઘણી અસર કરે છે. હવે હૃદય કરતાં મગજની અસર એટલા માટે હું કહું છું કે પહેલાં આ ગીતો છે ને હૃદયમાં ઉતરી જતા, આજે ગીતો એ આપણે તાલ અને લય ઉપર જ આધાર રાખે છે માત્ર, એમાં પોએટ્રી નથી હોતી. એટલે ફ્યુઝન ગીતોમાં ઇન્સ્ટ્રુમેન્ટ પણ બદલાવવામાં આવે છે, રિમેક્સમાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ બદલાવવામાં આવે છે, તાલ બદલાવવામાં આવે છે. અને દાખલા તરીકે આપણે જૂના ગીતનું કોઈ પણ એક ગીત લઈએ તો આપણે એમાં જે એના રિધમ અને જે એના તાલની અંદર જે મીઠાશમાં એ જે ગીત બેસી જતું હતું તેને બદલે આ જે નવી તાલ અને જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે એના કારણે એ ગીતના હૃદયને નુકસાન થાય છે જબરદસ્ત. એટલે રિમિક્સ અને ફ્યુઝનની પદ્ધતિ થોડી નવી જનરેશનને માટે લુભાવણી છે પણ સાથે સાથે સંગીતના બેઝિક પ્રિન્સિપલોને નુકસાન પણ કરે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા જૂના વાદ્યો સારંગી, શરણાઈ, દિલરૂબા, સિતાર, ફ્લ્યુટ એ જે આપણા સાધનો જે હતા એના વગાડનારાઓ અત્યારે બિચારા હેરાન છે અને તેને બદલે નવા ઇન્સ્ટ્રુમેન્ટ જે આવી ગયા ગીતારને તો એના બધા લોકોને માટે જગ્યા મળે છે. ઇવન વાયોલિનની જગ્યા પણ હવે ઓછી થઈ ગઈ. સારંગી અને દિલરૂબાને એ તો ભૂલી જ જાઓ કે આપણા હવે કોઈ ગીતમાં આવે છે. તો આ બધું આપણે નુકસાન થયું છે ને જૂના વાદ્યોના જે ભજવૈયા હતા એને પણ નુકસાન છે. ક્લાસિકલ સંગીતના પણ જાણકારો ઓછા થતા જાય છે એને કારણે અને મૂળ આપણા ભારતનું હૃદય જે સંગીત જે છે આપણું એને જબરદસ્ત નુકસાન પહોંચાડે છે. ફ્યુઝન અને રિમિક્સ જે છે એ એવી રીતે કરવું જોઈએ કે એના ગીતના જે પારંપરિક ભાવ અને જે ભાવના છે એને ડેમેજ ન થવું જોઈએ. એ નવી વસ્તુ આવકારે છે પણ સાથે સાથે જૂના ગીતોની મીઠાશ અકબંધ રહે એનું તો અલગ જ મહત્ત્વ છે. હા, એ સંપૂર્ણપણે પછી ભૂતકાળમાં આપણું જે સંગીત શાસ્ત્ર હતું એ ભારતની સંસ્કૃતિનો એક ભાગ અને જેમ ભારતનું પ્રાચીન સાહિત્ય, પ્રાચીન પોએટ્રી તેવી રીતે આ સંગીત જે છે આપણું એ ભારતના જનમાનસને ઘડતરવાળું હતું અને દુઃખ ભરે દિન વીતે રે ભૈયા આપણે ગાઈ ત્યારે આપણા નજરમાં લહેલાતા ખેતરો આવી જાય, બરાબર છે, બેલગાડી આવી જાય, આવી બધી આ ગીતો હવે ક્યાં તમને જોવા મળશે આવી. એટલે ચાહે વિરહનું ગીત હોય, ચાહે સામૂહિક ફોક મ્યુઝિકનું ગીત હોય, આજે વેસ્ટર્ને જે નુકસાન પહોંચાડ્યું છે એ છે કે ગીતોમાં ખૂબ મોટા અવાજે રજૂ કરવામાં આવે છે. એમાં નાના અવાજ છે અને પબ્લિકને એમાં માત્ર ને માત્ર મનોરંજન પીરસવાની અને એને થિયરી અને તે પણ નીચલી કક્ષાનું મનોરંજન પણ કેવું આપણે નિમ્ન સ્તરનું છે. પહેલાંના ગીતોમાં દાખલા તરીકે કુહુ કુહુ બોલે કોયલી આજી છે તો એમાં મનોરંજન પીરસાતું નથી, એ માણસ જિંદગીભર સૂતો હોય તો પણ યાદ કરે છે અને એની સંવેદનાઓ જ્યારે એકલો હોય ત્યારે એ ગુનગુનાવી શકે છે. આજના ગીતોમાં જે વેસ્ટર્નાઇઝેશન જે છે એ તમે માસમાં અને સ્ટેજ ઉપરથી થોડી વાર માટે સુંદર લાગે છે પછી તમે ક્ષણવાર પર તો ભૂલી જાઓ છો. આજ આપણું મ્યુઝિક આજે આ વેસ્ટર્ન મ્યુઝિક છે ક્ષણવારનું છે અને આપણું ચૈતન્ય ભરેલું જે પ્રાચીન મ્યુઝિક છે અને પ્રાચીન પોએટ્રી ને ભાવનાત્મક વસ્તુ છે એ તો લોંગ લાસ્ટિંગ છે, માણસના જીવન સુધી ચાલે છે.
એ રીતે બોલિવૂડ પશ્ચિમી સંગીત તરફ આકર્ષાઈને ફ્યુઝન અને રિમિક્સ ગીતોને વધુ પ્રાધાન્ય આપે છે, તે વાત ઘણા સંગીત રસિકોને યોગ્ય લાગતી નથી. સ્ટોરી બાય દિલીપ ગજ્જર. વૈદિક પરંપરાની સાથે સ્માર્ટ ક્લાસની કચ્છમાં એકમાત્ર ગુરુકુળ એટલે કે સંત શ્રી ઉદ્ધવરામ વૈદિક ગુરુકુળ ભવાની પર પ્રવેશ શરૂ 5-10 ધોરણ સુધી. વાર્ષિક ફી 15,000. સમય 4:30-10. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાનો અધ્યયન, વેદમંત્રનો વિશેષ અભ્યાસ સાથે યોગ, વ્યાયામ, આસન, ધ્યાન, દૈનિક યજ્ઞ, લાઠીદાવ, કરાટે, જીમ અને રમતગમતની દરેક સુવિધા સાથે કોમ્પ્યુટર શિક્ષણ, સંગીત, નૃત્ય અને અન્ય પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે. તો આ માટે અમારો સંપર્ક કરો સંત શ્રી ઉદ્ધવરામ વૈદિક ગુરુકુળ. ફોન નંબર સ્વામી શાંતાનંદજી 9998594810.